સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ આપઘાત કર્યો હતો. જોકે પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોઈ નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવે છે. આંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેરવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. સુરતના સિંગણપુરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યાના ચકચારિત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું પણ સામે આવે છે. આ બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોય, લગ્ન પણ કરવાના હોય. જોકે આ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. હાલ તો કોન્સ્ટેબલ જે પ્રેમી હોય એની પૂછપરછ શરૂ છે. ડીસીપી પિનાકીન પરમાર જણાવે છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ દરમિયાન શારીરિક સંબંધો પણ બંધ્યા હોવાના પરિવાર મિત્રો વર્તુળથી જાણવા મળે છે. જોકે લગ્ન ન થવાને કારણે તેણે આ પગલું ભર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ તો પુરાવા એકત્રિત કરવામાં લાગ્યા છે. પોલીસ સ્ટાફમાં WLR નો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી. હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા. એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે ગઈકાલે એમના મધર મરણજનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોએ સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 306 પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે. અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે. પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે. સાહેબ, એની મધરના શું એલિગેશન શું છે? મધરનું એલિગેશન એ જ છે કે એમણે જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી, એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનો પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોએ સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો, પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે બેને સુસાઇડ કરેલું છે. એટલે એ લોકોએ પ્રશાંત ભોએની વિરુદ્ધમાં 376 અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો 406 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો.